પસંદગી પાછળનું કેટલાય લોકો કારણ એ કહી રહ્યા છે કે ભાઈ ઠુમ્મર પરિવારમાંથી આવે છે માટે પસંદગી કરવામાં આવી. પરિવારવાદ તરીકે જિલ્લા પંચાયતની ટિકિટ મળી એવું કહી શકાય. એના પછી જિલ્લા પંચાયતની પ્રમુખ થઈ એના પછીની મેં મારી પોતાની કામગીરી પુરવાર કરીને બતાવી છે. એટલે હું હંમેશાથી કહેતી આવી છું કે વિરજીભાઈની દીકરી છું તો મને જવાબદારીઓ પણ 10 ગણી આપો. કે મહિલાઓની પરિસ્થિતિ જ્યાં છે એમની એમ છે, દિવસે દિવસે કથળતી જાય છે. તો અમરેલીની દીકરી તરીકે હું અમરેલીમાંથી લડવા ગઈ છું. તમારી સામે ભાજપના જે ઉમેદવાર જાહેર થયા છે અમરેલીમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટર્સ તેમના લાગ્યા છે. 15 વર્ષથી સાંસદ રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના, 3 મહિના પહેલા એમના મોઢે સ્વીકાર્યું કે અમરેલી જિલ્લો પછાત રહ્યો છે. બેન, પણ ભાજપ પાસે સંગઠન છે, કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષને છોડીને જતા રહ્યા છે, આ સંગઠન નડશે શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના 16 કળાએ ખીલવાનો સમય આવ્યો ત્યારે ગાભા મારવાનો સમય આવી ગયો. જી જેની બેન, તમે અત્યારે કહ્યું કે હું ચોક્કસ જીતીશ, તો તમે સાંસદ બન્યા પછી સૌથી પહેલું કામ શું કરશો? કદાચ રાજનીતિમાં ન હોત તો રાજનીતિ વાળા બધા મારે ત્યાં રેસ્ટોરન્ટમાં આવતા હોત. મમ્મીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો નથી મળતી હોતી, મમ્મીને સ્પેશિયલ ધમકીઓ મળતી હોય છે કે તમે ગમે એટલા મમ્મી મોટા નેતા છો તો પણ તમારું બધું નેતાગીરી બહાર રાખવાની, અહીંયા તો અમારું જ ચાલશે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા સાહેબનો અત્યારે બહુ વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ આખો તેમની સામે લાલઘૂમ જોવા મળી રહ્યો છે, તો આ મામલે તમારું શું કહેવું છે? આ મામલે મારું એક જ કહેવું છે કે હાથના કૈરા હૈયે વાગે ગયા છે. અમરીશભાઈ, સૌથી પહેલાં તો જે સાથી તરીકે અમારી સાથે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી પ્રમુખ પ્રદેશના, એની સાથે જે પ્રમાણે કામગીરી કરી, ખૂબ સંઘર્ષમય યુવાન, અમરેલીમાંથી જેની ને બનાસમાંથી ગેની, આ બંને તમને લોકસભામાં બેસતી જોવા મળશે.